70 રૂપિયા. ચલો પહેલા તમને ચિત્ર આપું છું કે રૂપિયાની યાત્રા શું ચિત્ર છે. તો કે રૂપિયાની યાત્રા રૂપિયો એટલે પૈસા ચલણ જે આપણે વાપરીએ છીએ બરાબર. તો આ રૂપિયાની યાત્રા છે એનું અવલોકન કરો. તમે ચિત્ર જુઓ કે રૂપિયો છે એ ક્યાં ક્યાં ફરે છે. તો કે રૂપિયો છે બેંકમાંથી પહેલો નંબર છે કે ખેડૂત છે એ બેંકમાંથી રૂપિયો એટલે કે પૈસા વ્યાજે ઉપાડે છે. પછી બીજા નંબરમાં ખેડૂત છે પોતાના ખેતરમાં બિયારણ લઈ એ પૈસામાંથી અને વાવણી કરે છે એટલે કે રૂપિયો છે એ વેપારી પાસે આવે છે. ત્રીજા નંબરમાં ખેતરમાં જે પાક થાય છે એ પાક છે એ ખેડૂત પોતાના ઘરે લઈ આવે અને ત્યાંથી ફરી યાર્ડમાં વેચવા જાય છે એટલે કે યાર્ડમાં પોતે માલ સામાન વેચી અને રૂપિયો ખેડૂત પાસે આવે છે. પછી માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂત છે એ રૂપિયો લઈ અને ફરી પાછો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ પૂરતો એ રૂપિયો પોતે વાપરે છે બજારમાં ફરે છે અને વધેલો પૈસો એ કરિયાણા દુકાને જાય કરિયાણું ખરીદે છે. પછી બીજી બધી જગ્યાએ વાપરે છે અને વધેલો પૈસો ફરી પાછો ખેડૂત છે એ ક્યાં મૂકવા જાય છે. તો કે બેંકમાં જાય છે અથવા તો વેપારીઓ છે કે જે કોઈ વસ્તુ વેચી અને રૂપિયો પોતાની પાસે આવે અને એ ફરી પાછા બેંકમાં જમા કરાવે છે. રૂપિયાની યાત્રા રૂપિયો છે બેંકમાંથી લઈ ફરી 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 અને ફરી પાછો બેંકમાં પહોંચે છે. તો બેંકના જ રૂપિયા બેંકમાં પરત આવ્યા ત્યાં સુધીની તમામ પ્રક્રિયાને નીચેની લીટીમાં લખો. તમે આ ચિત્ર જોઈ
હવે ત્રીજું આવ્યું સેવા ક્ષેત્ર પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો જથ્થો મોટા વેપારીઓ સુધી પહોંચાડવા માટે ટ્રકો અને ટ્રેનો દ્વારા પરિવહન કરવાની જરૂર પડે છે ઉત્પાદન અને વેપારમાં સહકાર સાધવા માટે ટેલિફોન પત્રાચાર બેંકો પાસેથી વ્યાજે રૂપિયા લેવાની પણ જરૂર પડે ટૂંકમાં વ્યાપાર સંચાર તેમજ માર્ગ પરિવહન હવાઈ તેમજ દરિયાઈ માર્ગો શિક્ષણ અને આરોગ્ય બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ પ્રવાસ અને મનોરંજન ગેસ અને વીજળી જેવી સેવાઓ વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે વર્તમાન સમયમાં ઇન્ટરનેટ એસ ટી એટીએમ બુથ કોલ સેન્ટર સોફ્ટવેર કંપની વગેરે મહત્વની સેવાઓ સુધી થઈ ગઈ શરૂ થઈ ગઈ છે નીચેની સાથે વાંચો વિચારો અને લખો તો સેવા ક્ષેત્રમાં કોનો કોનો સમાવેશ થાય તો કે પ્રથમ અને દ્વિતીય ક્ષેત્રમાં જે કોઈ વસ્તુ એકમ આવે છે એને પહોંચાડવા લેવા દેવા માટે ઘણી એવી એકમ છે કે જે સેવા કરે છે દાખલા તરીકે ટેલિફોન પત્રાચાર બેંકો પછી વ્યાપાર સંચાર તેમજ માર્ગ પરિવહન હવાઈ તેમજ દરિયાઈ માર્ગો શિક્ષણ આરોગ્ય બેન્કિંગ સેવા વીમા કંપની પ્રવાસ અને મનોરંજન ગેસ વીજળી જેવી અનેક વસ્તુઓ છે એનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે તો નીચેની જે પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ એ આપણે ક્લાસમાં જ્યારે મળશું શું અસર થશે અને શું દર્શાવે છે એ આપણે અહીંયા ક્લાસમાં જ્યારે મળશું ત્યારે હું તમને પાઠ્યમાં પુરાવીશું પ્રત્યેક ક્ષેત્રની વિવિધ વસ્તુઓ અને સેવાઓની ગણના કેવી રીતે કરીએ છીએ અને કુલ ઉત્પાદનને કેવી રીતે જાણીએ છીએ ચાલો વિચારો એક ખેડૂત છે લોટની કોઈ મિલને રૂપિયા 15 પ્રતિ કિલોના દરે ઘઉં વેચે છે મિલમાં ઘઉં દળાય છે તેનો લોટ બિસ્કીટ કંપનીને રૂપિયા 20 પ્રતિ કિલોગ્રામનું દરે વેચે છે બિસ્કીટ કંપની લોટની સાથે ખાંડ ઘી વગેરે ચીજોનો ઉપયોગ કરીને બિસ્કીટના 4 મોટા પેકેટ બનાવે તે બજારમાં ગ્રાહકને રૂપિયા 80માં વેચે છે એટલે કે 1 પેકેટના 20 રૂપિયા એવા પ્રતિ 4 પેકેટ 80 રૂપિયામાં વેચે છે તો આ બિસ્કીટ એ અંતિમ ઉત્પાદન છે અને તે ગ્રાહક સુધી પહોંચે છે હવે દાખલા તરીકે ખેડૂત છે એને ઘઉં એટલે ઘઉં છે એ 15 રૂપિયાના કિલો એક દળવાની મિલને વેચે છે મિલ છે એ ઘઉંને દળી નાખે છે અને એનો 1 કિલો લોટ છે એ દળી અને 20 રૂપિયાનો 1 કિલો એ બિસ્કીટ બનાવતી કંપનીને વેચી દે છે હવે બિસ્કીટ બનાવતી કંપની છે એને 20 રૂપિયાનો 1 કિલો લોટ લીધો એની અંદર ખાંડ અને ઘી ઉમેરી એ 1 કિલો એ લોટમાંથી 4 બિસ્કીટના પેકેટ બનાવે છે અને 1 પેકેટ 20 રૂપિયાનું એવા 4 પેકેટ 80 રૂપિયાના વેચે છે તો આ બિસ્કીટ બનાવતી કંપની છે એ બિસ્કીટ વેચે છે આ બિસ્કીટ એ અંતિમ ઉત્પાદન છે અને તે ગ્રાહક સુધી પહોંચે છે હવે અહીંયા તમને પ્રવૃત્તિ આપી છે એ પણ આપણે ક્લાસમાં મળશું ત્યારે કરશું હવે દૂધ ખાંડ ગેસ ડીઝલ વગેરે વસ્તુઓમાં ભાવ વધારો કોણ કરતો હશે અને શા માટે ભાવ વધારો કરવો પડતો હશે તમે વિચારો છો કે દૂધ ખાંડ ગેસ પછી ડીઝલ આ બધી વસ્તુનો ભાવ વધારો કોણ કરે છે તો કે આ વસ્તુનો ભાવ વધારો શા માટે કરતા હશે તો આ વસ્તુ વિશે તમારે વિચારવાનું છે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ તેની માલિકીની દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે તો આપણે જોઈએ કે સરકારની માલિકીના જાહેર ક્ષેત્રના ઉદ્યોગો હવે ભારતના આવા વિવિધ ક્ષેત્રો છે પ્રથમ પ્રાથમિક ક્ષેત્ર અથવા તો પ્રથમ ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના જે એકમો છે ઉદ્યોગો છે એના આર્થિક પ્રવૃત્તિના વર્ગીકરણની દ્રષ્ટિએ એના માલિકીની દ્રષ્ટિએ વર્ગીકરણ કરીએ તો સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે દાખલા તરીકે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ ઓઇલ એન્ડ નેચર ગેસ કમિશન વગેરે સરકારની માલિકીના એકમ છે જેનો સમાવેશ જાહેર ક્ષેત્રમાં થાય છે તો આ એકમો છે એની માલિકી કોની છે તો કે સરકારની ક્યાં ક્યાં એકમો છે તો આપણે સૌથી પહેલા લઈએ
ભીલા સ્ટીલ પ્લાન્ટ ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ પછી બીજું છે ઓઇલ એન્ડ નેચર ગેસ કમિશન અને ત્રીજું છે ઇલેક્ટ્રિક લિમિટેડ તો આ ત્રણે એકમો છે એ સરકારની માલિકીના એકમો છે હવે ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો જે કેડીલા એલએનબી જે કંપનીઓ છે એ ખાનગી માલિકીના એકમો કહેવાય છે અને ત્રીજું છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની કેટલીક મર્યાદાઓ હોય છે આમાં મુખ્યત્વે બિન કાર્યદક્ષતા અને કામ ચોરી જોવા મળે છે હવે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે દાખલા તરીકે સરકાર ચલાવે તો આની કેટલીક મર્યાદા છે શું મર્યાદા છે તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો જે સરકાર ચલાવતી હોય એવા ઉદ્યોગોમાં કામ ચોરી જોવા મળે છે દાખલા તરીકે ખાનગી સ્કૂલ અને સરકારી સ્કૂલ તમે ઓળખો છો તો સરકારી સ્કૂલની કામગીરી તમે નિહાળતા હશો અને ખાનગી સ્કૂલની કામગીરી પણ તમે નિહાળતા હશો તો આવી રીતના જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે એમાં સરકારની માલિકી હોય એની અંદર કામ ચોરી જોવા મળે છે આને નિયંત્રિત કરવા અંકુશિત કરવા તથા જરૂરી મૂડી એકત્ર કરવા માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લેવાના હેતુથી જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રની સંયુક્ત માલિકીના ઉદ્યોગો પણ સ્થાપવામાં આવ્યા છે જો કે આ ઉદ્યોગો પર સરકારનું વધુ વર્ચસ્વ હોય છે હવે આ જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો છે એને સંયુક્ત ક્ષેત્રમાં એટલા માટે મૂકવામાં આવે છે કારણ કે તેમાં કામ ચોરી જોવા મળે છે અને આ કામ ચોરીને અટકાવવા માટે નિયંત્રિત કરવા માટે અંકુશિત કરવા માટે અને મૂડી એકત્ર કરવા માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો હોય એની મદદ લેવામાં આવે છે અને જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રની સંયુક્ત માલિકીના જે ઉદ્યોગો છે એ સ્થાપવામાં આવે છે અને આ ઉદ્યોગો ઉપર સરકારનું વર્ચસ્વ જોવા મળે છે તો અહીંયા આપણે આપણો અધૂરો પાઠ આગળના પીરિયડમાં ભણશું અહીંયા સુધીનો પાઠ એટલે કે પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર સેવા ક્ષેત્રના જે કામગીરી છે એ કામગીરીથી આપણને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ એની અંદર કામ કરતા કારીગરો છે એનું વર્ગીકરણ કરી અને તેને માલિકીની દ્રષ્ટિએ વેચવામાં આવે તો સરકારની માલિકીના જાહેર ઉદ્યોગો ખાનગી માલિકીના ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો એટલું આપણે આજના પીરિયડમાં ભણ્યા હવે પછીના પીરિયડમાં આપણે આગળનો પાઠ અધૂરો છે એ ભણશું આજનું લેસન તમને તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન પાઠ 9 સ્વાધ્યાયનો પ્રશ્ન 2 અને 3 છે એ તમારે તમારા બાકા ચોપડામાં લખવાનો છે અને બાકા ચોપડાની અંદર હું તમને એનો ફોટો મોકલાવીશ ચોપડામાંથી પ્રશ્ન પહેલો છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો અને બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો એમાં તફાવત છે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો અને બાકીના પ્રશ્નો છે એ તમને હું ફોટામાં મોકલાવીશ જે તમારે તમારા બાકા ચોપડામાં લખવાના છે ન સમજાય તો પેન્સિલથી અંડરલાઈન કરજો પાઠ એકવાર વાંચી લેજો